જે દીકરી દિવસ આખું કામ કરતી હોય, 3 વાગ્યાથી એની પ્રેક્ટિસ થતી છે અને રાતે 12-1 વાગ્યા અત્યારે કેટલો સમય થયો, હજી આ દીકરીઓ રમે છે. મહારાજ આપણા ગાયો ને, બહેનો ગાયો, ભાઈ ગાયો, અને જે દીકરીઓ રમ્યો અને દેશ ગોતવા માટે, સાંભળી લેજો, અત્યારે તો આપણા દેશ ગોતવા પડે છે, તેથી ગોતવા નહોતા પડતા, આપણા જ ઘરમાં આપણા દેશ હતા ને અચાનક ગામડે ગામડે અને શેરવાળાને માગવા આવવું પડે છે, એટલે આ ગામડે આ દાંડીરી ગામમાં દેખાય છે ને આ બધું જાળવી રાખ્યું છે. શેરવાળા તો દેશ ગોતવા આવશે. નાના ગામડા કદાચ ગૂગલ મેપમાં એનું નામ ન હોય, ગૂગલ મેપની અંદર એમનું નામ ન હોય એવું બની શકે, પણ મિત્રો મને કહેવા દો કે સંસ્કૃતિની દુનિયામાં એનું અવશ્ય નામ છે, ગૂગલ મેપમાં નથી, પરંતુ આ ગામની સંસ્કૃતિ હજી છે, સંસ્કૃતિની અંદર નામ છે. એવી પ્રાચીન પરંપરા સાથે અનેક ગામની અંદર પ્રાચીન ગરબી થઈ, ગરબી અને ગરબો બંને આમ તો અલગ, પ્રાચીન ગરબી આ માળિયાનું છેવાડાનું ગામ એટલે દાંડેરી ગામે અમે આવેલા છે, કારણ કે એ પ્રાચીનતા અમે જોઈએ છીએ, એ પ્રાચીનતાના દર્શન થાય છે. પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન ગરબી, નાની નાની બાળાઓ જે રમતી પોતાના એક પરંપરાગત પહેરવેશની અંદર, પ્રાચીન પહેરવેશની અંદર એ દર્શન થાય છે અને એ ગામ અમે આવેલા છે. બાકી તો રાજાભાઈ મોટા મેગા સિટીમાં તો આપણે જોઈએ છે ખૂબ આધુનિકતા વધી ગઈ છે, ગમતું નથી, પણ આવા પ્રાચીનતાના દર્શન થતા હોય ત્યાં સંસ્કૃતિ જાળવવા માટે આવી વાતો કરીએ છીએ, આ સંસ્કૃતિ લોકો સુધી પહોંચાડીએ છીએ કે ભાઈ હજુ આ પણ જીવન છે એવી વાતો સાથે. દાંડેરી ગામમાં આવ્યા છે, અહીંના સદસ્ય લાલભાઈ મારી સાથે છે, કલાકાર આ વિસ્તારનું આમ તો ઘરેણું રાજાભાઈ ગઢવી પણ આપણી સાથે છે. થોડી આ ગરબી વિશે એક વાતો કરવી છે, પ્રાચીન ગરબીની મિત્રો મારે વાતો કરવી છે. રાજાભાઈ પહેલાં મારે નેહડાનું વર્ણન સાંભળવું થોડું, એ કાલી ગેલી ભાષામાં માની આરાધના થતી હોય, વંદના થતી હોય. પહેલાંનું વિજયમાં એવું હતું, પહેલાંની નવરાત્રિ, અત્યારે તો ઠીક છે, તમે જેમ કીધું મેગા સિટીમાં કોઈ એવું રહ્યું નથી, પણ દાંડેરી ગામમાં આવ્યા છી હું 2-3 વર્ષથી અહીં આવું છું. કોરોનામાં બે વર્ષ બંધ હતું અને ઘણા વર્ષ 2-3 વર્ષથી અમે આવીએ છીએ, પણ દેશી જે ગરબી છે, પહેલાં આપણે બધાને ખ્યાલ હશે આવો સ્ટેજ નહોતો, વચ્ચે બેહીન ગાતા અને રમતા અને કોઈ કલાકાર બોલાવતા નહીં, ગામની દીકરીઓ, ગામની જ દીકરીઓ ગાતી, જે દીકરી હારે વહી જાય પછી ત્યાં બીજી દીકરી ગાવામાં તૈયાર થઈ ગયું, ગામની દીકરીઓ ને ગામના વગાડવાવાળા, તબલા છે, પેટી છે, જાજ છે, આ બધું આટલું બધું નહોતું, આ માઇક પણ નહોતા, અને એ ગરબી અહીંયા ગવાતી હોય તો માળિયા સંભળાય, અહીંથી માળિયા છેટું થાય પણ ત્યાં સંભળાય. દાખલા તરીકે દેશી ગરબા છે, હવે તો ઠીક છે આ બધું વિલાયતી આવી ગયું છે, અને એક તો પહેલી વાત તો ગરબી છે ને સાર્વજનિક હોય છે, હવે તો આ સમાજની આ સમાજની એનું કોઈ ઓલું નથી. આપણે દાખલા તરીકે અહીંયા, અને હજી જ તમે થડાની વાત કરીને, થડા હજી જાગે છે, અહીંયા થોડો જ છે દાંડેરી ગામમાં, આ ચારણાય હોય કે વાસરડાડો હોય, અને એવો જ આપણો ઓલ્યો પુરુષ અર્જુનનાથ બાપુ, એટલે આ સંસ્કૃતિ જળવાયેલી છે. દાખલા તરીકે દેશી ગરબા એવા ગવાતા, હાવ દેશી ઢબમાં તબલાન પેટીનું હોય ને આ બેંદુ બીજું આ બધું હતું નહીં, પણ ત્યારે દીકરીઓ ગામડાની હાવ બધી બારે બાળાઓ રમતી હોય અને ગાતી હોય, કેવું ગાય છે કે ખોડી જાર છે જોગ માયામાં મળી જાની, ખોડી જાર છે જોગ માયા, કે ખોડી જાર છે જોગ માયામાં મળી જાની, ખોડી જાર છે જોગ માયા, કે મારીની માનતા એ આંધળા રે જાવે, મારી તારી માનતા એ આંધળા રે જાવે, એ આંધળા ને રાખુદીએ માં મળીયાની, ખોડી જાર છે જોગ માયા. આવી દેશી ગરબી ગવાતી. લાલભાઈ તમે થોડી વાત કરો, કલાકારોનું અહીં દર વખતે કલાકારો નવીન આવે અને ખાસ કરીને ગામનું સંગઠન મોટું છે અત્યારે, બાકી મોટો પ્રોબ્લેમ એ છે કે ગામનો જે યુવાનો હોય બધા કાર્યરત ન પણ હોય, અહીં દરેક ગામના હળી મળી દરેક સરસ મજાનું આયોજન કરે તો ગામનો પણ કંઈક ફાળો છે, યુવાનો બધી એકમત થઈને કરે, થોડી
તમારી રીતે વાત કરો, શું છે આની વિશેષતા? આ નવરાત્રિ અમને વારસાગત મળેલી છે. અમારા વડીલો પણ નવરાત્રિ કરતા અને આજ આધુનિકથી થોડુંક સ્ટેજને રાખીને અને કલાકારો દ્વારા કરવામાં આવે. ત્યારે તો અમારા વડીલો જેમ રાજાભાઈ કેમ કે પોતે જ ગાતા અને પોતે જ નવરાત્રિનો માહોલ કરતા. હવે અત્યારે અમારું આ નાનકડું ગામ 350 વસ્તી છે, પોંખીના માળા જેવડું ગામ છે. અને અમે આમ તો ગયો ને તો અમે બધા પરિવાર જ છે આખો ગામમાં જ, અને બધા એક સાથે મળી અને અમે નવરાત્રિ આ 14 વર્ષથી આધુનિકતાથી કરીએ છીએ. અને એ હળી મળી અને પ્રેમ અને લાગણીથી એવો ઉત્સવથી કરીએ કે અમારા ગામની અંદર મહાન કાર્ય થઈ રહ્યું છે એવી નવરાત્રિ અમે ઉજવીએ છીએ. આ વખતે નરસિંહભાઈ બમણિયા અને નેહાબેન રાઠોડ એને બુક કર્યા છે અને સારા કલાકાર છે અને બહુ સારું પણ ગાય છે અને માહોલ પણ બાંધે છે. અને એમાં વધારે બધા રાજાભાઈ સાહિત્યકાર, એટલે વધારે આપણે જે માતા વિશે, માતાજી વિશે જાણવા મળે અને બહુ સારું વર્તત્વ આપે છે. દાંડેરી ગામમાં આપણે યાદી કરીએ છીએ, મિત્રોની વચ્ચે ખાસ યાદી કરું, દાંડેરી પૂરતો નથી કાર્યક્રમ. અહીં જે લોકો આજુબાજુનો વિસ્તાર આવે છે ને એ આનંદ છે. જો બાકી અમને અહીં પત્રકારો આવે છે, મોટા પણ નોંધ લે છે, તો અમારે અમે આવ્યા તો કંઈક હશે, આમંત્રણ મળે છે, કંઈક નવીન હોય છે. તો દાંડેરી સિવાયના પણ આજુબાજુ ગામનો આમાં સપોર્ટ મળે છે, કેટલાક ગામો આવે છે એ વાત કરો. આમાં તો આજુબાજુમાં તો આહિર ગામડા જ છે અને બધા એ ગામડાની અંદર આહિર લોકો હોય છે. બધા 18 વર્ણનું ફંડ ફાળો પણ આવે છે અને બધા સહકાર પૂરેપૂરો આપે છે. કારણ કે સારું કાર્ય તમે કરો એટલે કોઈ પણ વ્યક્તિ અને ફાળો આપે અને રસ પણ ધરાવે છે. અને અહીં દેશી રીતના અને બેઠક, માણસોની બેહવાની વ્યવસ્થા અને કોઈ પણ બેન દીકરીને કોઈ પણ જાતની આંચ ન આવે એનું પણ રક્ષણ રાખી અને અમે આ નવરાત્રિ કરીએ છીએ. પણ જે દીકરીઓ દિવસ આખું કામ કરતી હોય, 3 વાગ્યાથી એની પ્રેક્ટિસ થતી છે અને રાતે 12-1 વાગ્યા અત્યારે કેટલો સમય થયો છે, હજી આ દીકરીઓ રમે છે. મહારાજ આપણા જ ગાયો ને, બહેનો ગાયો, ભાઈ ગાયો અને જે દીકરીઓ રમ્યો. અને ડ્રેસ ગોતવા માટે સાંભળી લેજો, અત્યારે તો આપણા ડ્રેસ ગોતવા પડે છે, તેથી ગોતવા નહોતા પડતા, આપણા જ ઘરમાં આપણા ડ્રેસ હતા ને અચાનક ગામડે ગામડે અને શેરવાળાને માગવા આવવું પડે છે. એટલે આ ગામડે આ દાંડેરી ગામમાં દેખાય છે ને આ બધું જાળવી રાખ્યું છે. શેરવાળા તો ડ્રેસ ગોતવા આવશે, ડ્રેસ ગોતવાની તો પછી છે, વિજયમાં સીવવાવાળા જ નથી એ કપડાં એ. એટલે આ સંસ્કૃતિ અહીંયા બધું જળવાઈ રહ્યું છે અને હાવ દેશી ઢબમાં. એટલે તમે કીધું ક્યાંક ખોડિયાર આવી જાય, ક્યાંક મોગલ આવી જાય, ક્યાંક ફોનલ આવી જાય, ક્યાંક નાગભાઈ આવી જાય, એટલે ઘણા વર્ષોથી અમે અહીંયા આવી છીએ. અને દેશી ઢબમાં આ બધી રેણીકેની બધાની દેશી, અને કોઈ પણ સમૂહ રાસ લેવાતો હોય, દીકરીઓ રમતી હોય, એટલે ધન્યવાદને પાત્ર તો એ છે કે જે દીકરીઓ દી આખો કામ કરે છે, એને ભણવાનું હોય, ખેતીવાડીનું હોય છે કે માલ ઢોરનું હોય છે, અને રાતે 12 વાગ્યા સુધી રમે, 2 વાગ્યા સુધી આપણે બધા દર્શક મિત્રો જોતા હોય, એટલે એને તો રમવું પડે ને, એ રમતી હોય અને ત્યાં સુધી. અને કોઈ દી એમ નહીં કીધું કે હવે અમે બીજો રાસ નહીં લઈએ, એ ધન્યવાદને પાત્ર છે. એમાં કોઈ ખોડિયાર આવી જાય, એમાં કોઈ મોગલ આવી જાય, એટલે અમે વર્ષોથી દાંડેરી ગામમાં આવી, 2-3 વર્ષ, 4-5 વર્ષ, 2 વર્ષ ખાલી ગયા કોરોનામાં. એટલે આ સંસ્કૃતિ જો જળવાઈ રહે ને, મેં કે હમણાં જ તમે ક્યાંક મોબાઈલમાં સાંભળ્યું છે, બીજે ત્રીજા નોરતે જે ઘટના વડોદરામાં જે ઘટી છે સાંભળી લેજો, આ ગામડું આ જાળવી રાખશે ને તો એ ઘટના નહીં ઘટે, અને ગામડે ગામડા નહીં થાય ને તો ગામમાંથી દીકરી દીકરાઓ બહાર જોવા માટે જાય. ઇંગ્લિશ મીડિયમ દીકરી દીકરાને ભણાવજો, ભણાવવા સિવાય તો કોઈ આમાં મેળ પડે નથી, ભણવું જોઈએ. પણ 365 દિવસ નો ટાઈમ મળે તો નવલા નોરતા એક દી બે દી લઈ આવીને, નોરતામાં રજા હોય ને, એને રજા આવતી છે, જાહેર રજા એક બે આવે છે, આવે ને અઠવાડિયામાં, એને એક દી લઈ આવીને કીજો કે દીકરી બેટા બેન હોય કે પછી ભાઈ બહાર ભણતો હોય, એને એક દી એક આંટો આ મરાવજો અને કીજો કે આ બધું છે આદિ અનાદિથી હાડ્યું આવે છે. અને એ નેહડામાં રાતે હજી અમારે તો ધૂપેલિયા છે ને, અગરબત્તીઓ નથી નેહડાને, ગીરના નેહડામાં અગરબત્તીઓ હજી નથી, શું કામ, ઘીના ધૂપ થાય છે, ધૂપ ઘીના થાય છે. અને નેરડામાં ધૂપ ફરી જાય પછી ન્યા પછી ગરબી ન થાય, જંગલ ખાતું જે અંદર હોય ત્યાં તો કાંઈ નવરાત્રી નથી થતી, પણ ન્યા નેહડાની દીકરીઓ એક એક જગ્યાએ ભેળા થઈ અને મામા ન્યા માતાજીની આરાધના કરતી હોય છે. એટલે દાંડેરી ગામમાં એવું હજી મને દેખાય છે, આ કોઈ વખાણની કોઈ વાત નથી, ગામડું કોઈ પણ હોય, ગામડે જે સંસ્કૃતિ જળવાઈ રહી છે, વર્ષોથી આ લોકો દેશી જ ગરબી અહીં કરે છે. પરંપરાગત તો હાલી આવતી છે, અમે 2-5 વર્ષથી આવીએ છીએ અને દેશી સિવાય બીજું હાલતું નથી. અને દેશી ઢબમાં જે ગવાતું હોય છે ને, હોનું છે ને, હોનાને ભીખુદાનભાઈ એમ કહે છે, મને સાંભળું છું ને એટલે યાદી કરી, હોનાને કોઈ દી કાટ લાગશે નહીં, ગંગા નદીમાં કોઈ દુર્ગંધ નહીં આવે અને હાવજ કોઈ દી ખડ નહીં ખાય. સોનામાં કાટ નહીં લાગે, ગંગા નદીમાં દુર્ગંધ નહીં આવે
પણ હાવજ કોઈ દી ખોડ નહીં ખાય, સાંભળી લેજો, જેથી હાવજ ખોડ ખાય ગંગા નદીમાં દુર્ગંધ આવશે અને હોનામાં કાટ લાગશે ને તેથી આ બધું નહીં હોય. આ સત્યસરણ દ્વારકાનો મહારાજ થયો ને, આ દીકરીઓ અત્યારે રમે ને એ આપણને એવું થાય કે આ મહારાજ એ ઘટના જે આપણો આખી જગ્યા હતી જે નોંધણી થઈ તો પછીની વાત છે, એ પછીની બેનું દીકરીઓ કેટલા હતા, સમાજ કેવડો હતો મામા, તો અહીં ખબર પડી કે કૃષ્ણ આવી ગયો છે નંદ બાબા નેહડે. એટલે અમે બધા આયોજકો મળી અને જય ખોડિયાર ગરબી મંડળ આહિર સમાજ આયોજિત દાંડેરી ગામના આંગણે 2-5 વર્ષથી અમે આનંદ કરીએ. આ તો વર્ષોથી હાલે છે ગરબી તો, પણ દેશી એટલું બધું હાલે છે અને ગાવાની મજા એટલી બધી હાલે છે. તમે વચ્ચે વાત કરતા હો ને વાત, દાખલા તરીકે આ માહોલ તો ડાયરાનો નથી પણ છતાંય વાત મૂકીને તો આ દીકરીઓ સમજે છે, ભાઈઓ સમજે છે, વડીલો સમજે છે અમારી વાત, અને અહીં એવી એવી એવું કહેવા આવે છે તો તમે વચ્ચે કાંઈક વાતે કરજો, વચ્ચે કાંઈક હા માહોલ જળવાઈ વચ્ચે તમે. અને કે હું તો સાહિત્યકાર છું, હું ગાતો નથી, આ ગાયક છે આ લોકો, બરાબર છે, પણ છતાં છતાં સારી સારી વાતો સાંભળે છે અને સારી સારી ગીતો સાંભળે છે, સારા સારા ગરબા સાંભળે છે, એટલા માટે ધન્યવાદ પાત્ર છે દાંડેરી ગામ, ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમે પણ આ આવ્યા છો અને હવે જે કાંઈ પાછું તમે જે તમારી ચેનલમાં મૂકશો ને તો એનો નફો કે હાંસળી તો પછીની વાત છે, પણ એ બે ગામમાં એની અસર થાય ને એટલે તમારો ધક્કો સાર્થક થઈ જાય.